डिजिटल दुनिया जेटला फायदा पहोंचाड़े छे एटलो दूषण पण पहोंचाड़तो होय तेवा परिणामो बहार आवता वार नथी लागती। अने आवुं एटला माटे कहेवामां आवे छे कारण के दिवसे ने दिवसे इंस्टाग्रामनी रील्स अने विडियोजना कारणे गैंगस्टर तत्वोनुं प्रमाण वधे छे। लोको गैंगबाजी करवा माटे, लुखागिरी करवा माटे अने कायदानो भंग करवा माटे विडियो जोईने અને ગીતો જોઈને મોટિવેટ થતા હોય છે। આ બધી વસ્તુઓ જ્યારે જીવનની અંદર પ્રવેશે છે ત્યારે એ યુવાનનું જીવન બરબાદ કરી નાખે છે। યુવાન ગુનાખોરી તરફ આગળ વધતો જાય છે અને આ ગુનાખોરી એક દિવસ એટલી મોટી ઘટના બનીને તેને સજાના રૂપમાં ભોગવવી પડે છે કે જેની જેટલી કલ્પના કરીએ એટલી ઓછી છે। નવસારી જિલ્લા પોલીસે ગુત્સી ટોક નામક ગુનો નવસારીના ખેરગામમાં દાખલ કર્યો છે। નવસારીના ખેરગામના બુટલેગર અસીમ શેખ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ગુત્સી ટોકનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લગભગ 40 કરતાં વધુ ક્રાઇમોની અંદર આ 7 લોકોનો સમાવેશ હતો અને આ 7 લોકો વિરુદ્ધ આજ ખેરગામ ખાતે ગુત્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેમાંથી 4 જણની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે આમાંનો એક મુખ્ય આરોપી અસીમ શેખ એ જેલની અંદર છે, તેમજ અન્ય 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અન્ય 2 આરોપીઓ ફરાર છે। આ સંગઠિત ગુના આચરતી ટોળકી સાગીરે તો સંયુક્ત રીતે વ્યક્તિગત રીતે જાહેરમાં સુલે શાંતિના ભંગ કરતી, ખંડણીઓ માંગતી, બળાત્કારો અને બીજા અન્ય બધા મારામારીના કેટલાય ગુનાઓ અસામાજિક તત્વોના ભાગરૂપે તે લોકો પોતાની અયાશી અને ક્રાઇમની દુનિયાની અંદર એવા પ્રવેશી ચૂકેલા હતા કે તેમને કાયદાનો ડર ન હતો અને આખરે પોલીસે આ તમામ કાર્યવાહી ઉપર નજર રાખીને આખરે ગુત્સી ટોકનો ગુનો દાખલ કરી દીધો છે। આ બાબતે નવસારી જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે આપને જણાવીએ। ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર થોડાક દિવસો પહેલાં FIR નંબર 373/2023ના એક FIR નોંધાયેલી છે, જે FIR IPC 392/384/504/506T2 મુજબની FIR છે। તે FIRની તપાસ LCBPI દીપક કોરાટ દ્વારા કરવામાં આવતી હતી। એ તપાસ દરમિયાન એવી રીતેની હકીકત ઉજાગર થઈ છે કે આ તમામ આરોપી દ્વારા એક સંગઠિત ગુનાહિત ટોળકી, એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવવામાં આવેલું છે, જે પૈકી આ ગુનાની અંદર ગુત્સી ટોકની કલમ 312, 312 અને 314નું ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગનો મુખ્ય આરોપી અસીમ નિઝામિયા શેખ છે અને એમના પરિવારના સભ્યો, એમના ભાઈઓ, એમના પિતાશ્રી અને એમના મિત્ર દ્વારા આ ગેંગની સંડોવણી કરવામાં આવેલી હતી। આ ગેંગનું એરિયા ઓફ ઓપરેશન્સ ખેરગામ પોલીસ સ્ટેશન, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન, ચીખલી પોલીસ સ્ટેશન, સુરત સિટી, હિંમતનગર અને વલસાડના ડિસ્ટ્રિક્ટ્સની અંદર જુદા જુદા ઓફેન્સીસ આ ગેંગની ઉપર નોંધાયેલા છે। આ ગેંગના સભ્યોમાં મુખ્યત્વે અસીમ નિઝામિયા શેખ ખિલાફ અત્યાર સુધી 15 FIR નોંધવામાં આવી છે। સદ્દામ હુસેન નિઝામિયા શેખ ખિલાફ 6 FIR છે, નિઝામિયા શેખ ખિલાફ 2 FIR છે, નદીમ નિઝામિયા શેખ ખિલાફ 5 FIR છે, નયમ નિઝામિયા શેખ ખિલાફ 3 છે, નિગમ ખિલાફ 4 છે અને આખરી આરોપી અરબાઝ ઉર્ફે ટોટો સૈયદ અલી સૈયદ ખિલાફ 6 FIR છે। આમ કરીને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઘણા બધા IPC ઓફેન્સીસ અત્યાર સુધી નોંધવામાં આવેલી છે અને આ ગેંગનું મુખ્ય મોડલસ ઓપરેન્ડી લોકો સાથે ખંડણી ઉઘરાવવાનું, પોસ્કો અને બળાત્કારના કેસીસ, રેપના કેસીસ એમના ખિલાફ છે, ગ્રીવિયસ હર્ટ, રાઇટિંગ, મારામારીના કેસીસ છે, ક્રિમિનલ ઇન્ટિમિડેશન, દાગ ધમકી આપવાનું, બુટલેગિંગના ઓફેન્સીસ, દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવાનું અને ઇલીગલ મની લેન્ડલિંગના ઓફેન્સીસ આખી ગેંગ ખિલાફ નોંધાવેલું છે। અત્યાર સુધી આ તપાસ દરમિયાન 4 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પોલીસ ટૂંકા સમયની અંદર અરેસ્ટ કરી લેશે। આ ગુનાની તપાસ DYSP SCST NB ગોહિલ દ્વારા કરવામાં આવી છે અને એની તપાસ માટે એક SIT રચના, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એક DYSP, એક PI, 3 PSI અને 6 HCPC ના પોલીસના કર્મચારીઓનો સમાવેશ કરી ચૂક્યો છે। તમામ અસામાજિક તત્વો માટે એક જ સંદેશો છે કે કાયદાને પોતાના હાથમાં લેવાનું નથી અને તમે અગર કાયદાને પોતાના હાથમાં લેશો તો કાયદાને જ ઇસ્તેમાલ કરીને આપના ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે।